પરંપરા મુજબ રાધાકૃષ્ણની મૂર્તિ ગામમાં ફેરવી જય કનૈયા લાલ કી હાથીઘોડા પાલકીના નાદ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાપજી સેવામાં આવે, એમના પિતા પણ હતા, તે પણ ગામની સેવા કરી અને એ દેવલોક પામ્યા. પછી એમના સુપુત્ર છે બાબુગર, એ પણ આ મંદિરની સેવા કરે છે. જૂનું મહાદેવજીનું મંદિર છે, ત્યાં પહેલા જ ઉગા મહારાજના મંદિરની અંદર જૂનું એક જ માટીના દ્વારા કાનુડો ગણવામાં આવતો હતો. હવે પછી પંચ ધાતુની મૂર્તિ લાવી અને ગામજનો શોભાયાત્રા જોડાઈ અને અહીંયાથી મહાદેવજીના મંદિરેથી જૂનું છે ત્યાંથી અહીંયાથી નીકળી અને ગામમાં ગુગા મહારાજના મંદિર દ્વારા શોભાયાત્રા નીકળી અહીંયાથી ત્યાં મહારાજના મંદિરે જઈ પંચ ધાતુની નવી મૂર્તિ લાવેલ છે તેની શોભાયાત્રા નીકળશે ત્યાં મહારાજના મંદિર દ્વારા ત્યાં નિમિત્તે આખું ગામ જોડાશે. ધાનેરા શહેર ભગવાન કૃષ્ણના જન્મના ઉત્સવને ઉજવવા જાણે રાહ જોઈને બેઠું હોય તેમ શહેરમાં અનેક જગ્યાએ મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.